सत केवल विद्या मंदिर सहरसा तरफ थी आपनुं स्वागत करूँ छूँ। मित्रों आज आप धोरण 11 में विषय नामना मूळ तत्व में चैप्टर नंबर 9 खाता वही और खतवणी में आगळना टॉपिक की बात करीशुं। तो मित्रों आनो एक्जाम्पल एक तमारे 3 के 4 व्यवहारों होय छे जेमा एनी आमनो लखी अने एनी खतवणी करवानी होय छे। तो हवे आपणे जोईए आजनो टॉपिक संयुक्त आमनोदनी खतवणीनी प्रक्रिया केवी होय। ते तो कि संयुक्त आमनोदनी खतवणी संयुक्त आमनोदमां कुल 3 के 3 थी वधु खाताओ असर पामता होय छे। આવી આમનોદમાં ઉધાર જમા બાજુ એક કરતાં વધુ ખાતાઓ અસર પામેલા હોય છે। કેટલીકવાર ઉધાર અને જમા એમ બંને બાજુ એક કરતાં વધુ ખાતાઓ અસર પામેલા હોય છે। આથી સંયુક્ત આમનોદની ખતવણીની પ્રક્રિયા કાળજી માંગી લે છે। એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો। દાખલા તરીકે તારીખ 10/8/2015 રોજ વિશાલ પાસેથી 18,000 માલ ખરીદ્યો અને તે પેટે 6,000 ચૂકવ્યા। તો આની આમનોદી પહેલાં વાત કરી લઈએ આપણે। ખરીદ ખાતે ઉધાર ટોટલ 18,000, તે વિશાલ ખાતે જમા 12,000 અને તે રોકડ ખાતે જમા 6,000। કારણ કે 6,000 આપણને રોકડા મળ્યા છે એટલે રોકડા ચૂકવ્યા છે આપણે, બાકીની રકમ બાકી છે એટલે આપણું દેવું કહેવાય, બરાબર। દેવું એટલે કે લેણદાર કોણ છે? વિશાલ। તો ખરીદ ખાતે ઉધાર 18,000, તે વિશાલ ખાતે જમા 12,000, તે રોકડ ખાતે જમા 6,000। બાબત જે વિશાલ પાસેથી 18,000 માલ ખરીદ્યો અને તે પેટે 6,000 ચૂકવ્યા તેના, બરાબર। હવે મિત્રો આની આપણે ખતવણીની વાત કરીએ તો જેવી આમનો છે પ્રમાણેના બધા ખાતા પહેલાં બનાવી દેવાના। આપણે પહેલું ખરીદ ખાતું બનાવ્યું છે, બીજું વિશાલનું ખાતું બનાવેલું છે, 3 રોકડ ખાતું તો રોકડનું ખાતું બનાવેલું છે। હવે આ પહેલાં 3 ખાતા બનાવી દીધા, ખાતા પ્રમાણે આપણે ખતવણી કરીએ તો પહેલાં ખરીદ ખાતામાં ઉધાર બાજુ પર સામેના બંને નામ લખવાના આપણે, સામેવાળા જમાના બંને નામ, તો કે વિશાલ ખાતે અને રોકડ ખાતે। હવે જે સામેના નામ લખી એની જ રકમ આપણે લખવાની 12,000 અને 6,000, તો 12,000 અને 6,000 બરાબર ખરીદ ખાતામાં ઉધાર બાજુ। એ રીતે વિશાલના ખાતામાં રકમ આ લખવાની પણ નામ સામેવાળાનું, બરાબર। તો કઈ રીતે? વિશાલનું ખાતું જમા થાય એટલે વિશાલના ખાતામાં જમા બાજુ પર આપણે 12,000 ખરીદ ખાતે નામ સામેવાળાનું લખ્યું છે, બરાબર। એ રીતે રોકડ ખાતામાં નામ સામેવાળાનું એટલે ખરીદ ખાતે લખવાના અને રકમ 6,000 લખવાની, કેટલી લખવાની? 6,000। તો એ રીતે આપણે અહીંયા આગળ ખાતા વહીમાં ખતવણી કરી કહેવાય। તો આને કહેવાય આપણે સંયુક્ત આમનોદ, બરાબર। હવે માં ખાતા તૈયાર કરવાના, ખાતાની બાજુ નક્કી કરવાની અને તારીખ અને વિગત અને ખાતાનું નામ આપણે દર્શાવવાનું હોય છે, બરાબર। એ સમજૂતી જ છે। હવે બીજો એક વ્યવહાર જોઈએ। તારીખ 12/8/2015 રોજ ધ્યાનીને 24,000 માલ વેચ્યો, જે પેટે તેણે 8,000 ચૂક્યા। પહેલાં ખરીદ્યું નહોતો, હવે વેચાણનું છે, તો કે ધ્યાની ખાતે ઉધાર 16,000, રોકડ આપણને એટલી મળે છે 8,000 એટલે રોકડ આવે તો ઉધાર 8,000, તે વેચાણ ખાતે જમા 24,000, બરાબર। બાબાજે ધ્યાનીને 24,000 માલ વેચ્યો, જે પેટે તેને 8,000 ચૂક્યા તેના, એટલે આપણને એ રીતે ચૂકવણી થઈ છે। હવે એની ખતવણી કરીએ તો બધા ખાતા પહેલાં બનાવી દેવાના। પહેલું ધ્યાનીનું ખાતું બનાવ્યું છે, બીજું રોકડ ખાતું બનાવ્યું છે અને ત્રીજું વેચાણ ખાતું, બરાબર। જે વિગતો છે બધા ખાતા આપણે બનાવવાના, પણ એક ખાતું જો બનાવેલું હોય પહેલાં તો બીજી વાર બનાવવાનું નહીં। હવે એમાં એન્ટ્રી જોઈએ તો કે ધ્યાનીના ખાતામાં ઉધાર બાજુ પર રકમ કઈ લખવાની? 16,000, પણ નામ કોનું લખવાનું? સામેવાળાનું। તો ઉધાર બાજુ પર જો સામેવાળાનું નામ છે ધ્યાનીના ખાતામાં ઉધાર બાજુ પર, નામ શું? વેચાણ ખાતે ઉધાર બાજુ, બરાબર, રકમ 16,000 જે અંદર છે। પછી રોકડ ખાતામાં ઉધાર બાજુ જ લખવાનું, પણ નામ કોનું? સામેવાળા, વેચાણ 8,000, બરાબર। અને હવે વેચાણ ખાતામાં જમા બાજુ પર
નામ આ બંનેના લખવાના, રકમ પણ એ બંનેની અલગ બતાવવાની. બરાબર, જો છે નીચે વેચાણ ખાતામાં જમા બાજુ પર ધ્યાની ખાતે 16,000 અને રોકડ ખાતે 8,000 જમા બાજુ પર. તો મિત્રો આ પ્રમાણે ખાતા વહીમાં આપણે ખતવણી કરીએ છીએ. બરાબર, બીજું એક ઉદાહરણ આપ્યું છે એ સમજી લઈએ. દાખલા તરીકે હેતાંશે 1/4/2016 રોજ 50,000 રોકડા, 55,000 માલ, 12,000 ફર્નિચર, 8,000 દેવું તથા 30,000 જિજ્ઞેશ પાસેથી લીધેલ લોન સાથે ધંધો શરૂ કર્યો. સૌ પ્રથમ લોન લે છે એટલે લોનની રકમ પણ આપણને રોકડ મળે, એટલે રોકડ ખાતે ઉધાર ટોટલ 80,000, રોકડ ખાતે ઉધાર 80,000, માલ સ્ટોક ખાતે 55,000, ફર્નિચર ખાતે 12,000, તે લેન્ડર ખાતે જમા 30,000, તે જિજ્ઞેશની લોન ખાતે જમા 30,000, તે મૂડી ખાતે જમા 1,09,000. બરાબર, તો મિત્રો આ બધા ખાતા આપણે બનાવવાના. ઓકે, તો સૌ પ્રથમ આપણે પહેલાં બનાવીએ રોકડ ખાતું. રોકડ ખાતું બનાવ્યું છે, પછી માલ સ્ટોકનું ખાતું, પછી ફર્નિચરનું ખાતું, નેક્સ્ટ લેન્ડરનું ખાતું, જિજ્ઞેશની લોનનું ખાતું અને મૂડી ખાતા. તો એ પ્રમાણે ખાતા વહીમાં ખતવણી કરીએ. હવે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખવાનું તમારે. રોકડ ખાતામાં ઉધાર બાજુ સામેના બે નામ, ફક્ત કેટલા? બે. કારણ કે આ તો તમારું દેવું છે એટલે દેવું દેવામાં આવે, પણ જિજ્ઞેશની લોન ખાતે રોકડા છે એટલે 30,000 એ લખ્યા, 30,000. સમજી લઈએ આગળ મિત્રો. મૂડી, મૂડી કેટલી? 50,000 રોકડા લાવે છે ને એટલે, અને 30,000 લોન લીધી છે એટલે 30,000 એ 50 અને 30 80. બરાબર, 80,000 આપણે ઉધાર બાજુ પર લખવાના, કારણ કે જીકનેસી જોરથી લોન લીધેલી છે અને બીજી મૂડી છે. નેક્સ્ટ માલના સ્ટોકનું ખાતું, માલના સ્ટોકનું ખાતું એમાં ઉધાર બાજુ પર નામ કેવું? મૂડી ખાતે લખવાના. શું લખવાના? મૂડી ખાતે 55,000. બરાબર, ઉધાર બાજુ જે રકમ છે એ. ફર્નિચરના ખાતામાં નામ મૂડી ખાતે 12,000. બરાબર, 12,000 દર્શાવવાના છે. પછી લેનદારના ખાતામાં જમા બાજુ પર, લેનદારના ખાતામાં જમા બાજુ 8,000 એટલે 8,000 લેનદારને લખીશ. બરાબર, લેનદાર 8,000. ઓકે, અને એમાં પણ મૂડી ખાતે જ આપણે બતાવવાના હોય છે, કારણ કે મૂડી છે એટલા માટે. મિત્રો, તમે લેનદાર પાસેથી જે પણ 8,000 દેવું કર્યું છે, એ 8,000 દેવું તમે ધંધામાં એ રકમ લાયા છો. બરાબર, એટલે એ દેવું છે એટલે કે મૂડી છે એવું સમજવાનું. જિજ્ઞેશની લોનનું ખાતું, તો લોન ખાતામાં જવા બાજુ પર રોકડ ખાતે 30,000, મૂડી ખાતામાં હવે જોઈ લઈએ બધી એન્ટ્રી. મૂડી ખાતામાં પહેલાં પહેલું મૂડી ખાતામાં રોકડ લખવાની, જોઈ લો કઈ રીતે એને અલગ કરી છે. રોકડ જમા બાજુ પર 50,000, માલ સ્ટોક 55,000, ફર્નિચર 12,000 અને મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લેણદારો, લેણદારો કારણ કે જમા થાય છે એટલે એને આપણે ઉધાર લખીએ છીએ. લેણદારો જોડથી તમે રકમ લીધેલી છે એટલે દેવું છે. દેવું હંમેશા કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ. પણ દેવું એ ધંધા માટે ચૂકાપાત્ર રકમ છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર એને લખેલી છે. મિત્રો, હવે ઉદાહરણ નંબર આપણે 2 જોઈશું. નીચે આપેલા 24 વ્યવહારો પરથી તેના ચોપડામાં આમનો તૈયાર કરો, જરૂરી ખાતા ખોલી તેમાં ખતવણી કરો.
સૌ પ્રથમ આપણે રકમને જોઈ લઈએ. માર્ચ 2016 રૂપિયા 39,000 રોકડા તથા 7,500 અંગત ફર્નિચર ધંધામાં લાયા. રોકડ ખાતે ઉધાર 39,000, ફર્નિચર ખાતે ઉધાર 7,500, તે મૂડી ખાતે જમા ટોટલ 46,500. પહેલાંની આમનો બીજામાં 8,200 પાર્થને તથા 3,000 મુંજને દેવા પેટે ચૂકવ્યા. એની આમ નોંધ પાર્થ ખાતે ઉધાર 8,200, મુંજ ખાતે ઉધાર 3,000, તે રોકડ ખાતે જમા 11,200. પાંચમી તારીખ માનસી પાસેથી 7,400 લેણા પેટે 7,000 ચૂકતી હિસાબે ક્રોસ ચેકથી મળ્યા. એટલે બેંક ચેક છે એટલે બેંકમાં ભરીશું. બેંક ખાતે ઉધાર 7,000, વટાવ ખાતે ઉધાર 400, તે માનસી ખાતે જમા 7,400. બાબત જે માનસી પાસેથી લેણા પેટે ચેક મળ્યો એના. સાત નીતિનને 6,400 તથા પરેશને 3,200 માલ વેચ્યો. નીતિન ખાતે ઉધાર 6,400, પરેશ ખાતે ઉધાર 3,200, તે વેચાણ ખાતે જમા 9,600. બાબત જે નીતિન અને પરેશને માલ વેચ્યો તેના. નવ તારીખ પિયુષ ઇલેક્ટ્રોનિક્સમાંથી 25,000 લેપટોપ ખરીદ્યું, જે પેટે 5,000 રોકડા ચૂક્યા. લેપટોપ અથવા કોમ્પ્યુટર ખાતે ઉધાર 25,000, તે રોકડ ખાતે જમા 5,000, તે પિયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતે જમા 20,000. બાબત જે 25,000ની લેપટોપની ખરીદી કરી, જે પેટે 5,000 રોકડા ચૂકવ્યા છે તેના. હવે મિત્રો, જે આપણે આમનો લખી છે એ બધા ખાતા આપણે પહેલાં બનાવી દેવાના. પહેલાં પહેલું કયા કયા ખાતા છે જોઈ લઈએ. રોકડ ખાતું, ફર્નિચર ખાતું, મૂડી ખાતા, પાર્ટનું ખાતું, મૂંઝનું ખાતું, બેંકનું ખાતું, વટાવનું ખાતું, માનસીનું ખાતું, નીતિનનું ખાતું, પરેશનું ખાતું, કમ્પ્યુટર લેપટોપનું ખાતું, પિયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતું અને વેચાણ ખાતું. તો આ બધા ખાતા બનાવીને આપણે હવે ખતવણી કરીએ. સૌ પ્રથમ પહેલી અમનોત પ્રમાણે રોકડ ખાતે ઉધાર 39,000, રોકડ ખાતામાં ઉધાર બાજુ પર 39,000 બરાબર, મૂડી ખાતે એવું નામ આપવાનું. ફર્નિચર ખાતું, ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ પર મૂડી ખાતે 7,500 બરાબર. પછી મૂડી ખાતામાં જવા બાજુ પર, મૂડી ખાતામાં જવા બાજુ પર રોકડ ખાતે અને ફર્નિચર ખાતે આપણે નોંધેલા છે, જોઈ લો. મૂડી ખાતામાં જમા બાજુ પર રોકડ ખાતે અને ફર્નિચર ખાતે, એટલે ખાતા આમનો સાચી તો ખતવણી સાચી. બીજો નંબર પાર્થ ખાતે ઉધાર 8,200, એટલે પાર્થના ખાનામાં આવી ખાતામાં આપણે ઉધાર બાજુ પર રોકડ ખાતે 8,200, એ રીતે મુંજના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે 3,000 બરાબર. અને રોકડ રોકડ ખાતે જમા કેટલા 11,200, એટલે રોકડ ખાતું બનાવેલું છે એમાં જવા બાજુ પર જો પાર્થ ખાતે 8,200 અને મુંજ ખાતે 3,000, એટલે ટોટલ એ રકમ આપણે રોકડ ખાતામાં જવા બાજુ પર અસર આપીએ. પાંચમી તારીખને આપણો બેંક ખાતે ઉધાર, બેંકના ખાનામાં ઉધાર બાજુ પર જોઈ લો, માનસી ખાતે 7,000 બરાબર. પછી વટાવના ખાનામાં ઉધાર બાજુ પર માનસી ખાતે, અને માનસીના ખાતામાં જમા બાજુ પર બેંક ખાતે 7,000 અને વટાવ ખાતે 400, ટોટલ રકમ આપણે અહીં આગળ લખવાની છે. સાત નીતિન ખાતે ઉધાર 6,400, પરેશ ખાતે ઉધાર 3,200, તે વેચાણ ખાતે જમા. હવે પહેલાં પહેલું નીતિનનું ખાતું જોઈ લઈએ. તો નીતિના ખાતામાં ઉધાર બાજુ પર વેચાણ ખાતે 6,400, પરેશના ખાતામાં ઉધાર બાજુ વેચાણ ખાતે 3,200. છેલ્લી આમનો જ હવે મિત્રો, અહીંયા આગળ વેચાણનું ખાતું બનાવેલું છે. વેચાણનું ખાતું લાસ્ટમાં બનાવેલું છે વેચાણ ખાતે, તો નીતિનના 6,400 લખેલા છે બરાબર. છેલ્લી આમનો કોમ્પ્યુટર ખાતે ઉધાર અથવા લેપટોપ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે પિયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતે જમા. તો આ બધા ખાતામાં આપણે એન્ટ્રી કરી દઈએ. કોમ્પ્યુટરના ખાતામાં ઉધાર બાજુ પર રોકડ ખાતે 5,000, પિયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતે જમા ઉધાર 20,000, અને પિયુષ ઇલેક્ટ્રોનિક્સમાં જમા બાજુ પર કોમ્પ્યુટર ખાતે 20,000, વેચાણ ખાતામાં જમા બાજુ પર પરેશ ખાતે એગર આપણે કેટલા 3,200 નોંધેલા છે. તો મિત્રો,
આ પ્રમાણેના વ્યવહારો તમારે એક્ઝામમાં પૂછાય છે, જેમાં આમનો લખી અને ખાતાવહીમાં ખતવણી કરવાની હોય છે. હવે પેટા નોંધમાં ખતવણી જોઈએ. મિત્રો, આના અગાઉના ચેપ્ટરમાં તમે જોઈ ગયા, આના પહેલાં એક ચેપ્ટર હતું પેટા નોંધ. પેટા નોંધમાં ફક્ત ને ફક્ત આપણે કયા વ્યવહારો લખતા હતા? ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ઉધાર ખરીદ પરત અને ઉધાર વેચાણ પરત. પેટા નોંધમાં પાછું આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ અને ખરીદ પરત નોંધની વાત કરી હતી. હવે અગાઉના પ્રકરણ પ્રમાણે જુદી જુદી પેટા નોંધ હોય, એમાં ખરીદ નોંધ હોય, પછી વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ વગેરે પેટા નોંધમાંથી આપણે અહીં વેચાણ નોંધનું ઉદાહરણ દ્વારા ખતવણી પ્રક્રિયા સમજીએ. બરાબર, તો એમાં જોઈએ નીચે આપેલ વ્યવહારો પરથી શ્રી અનુપની વેચાણ નોંધ તૈયાર કરી તેની ખતવણી કરો. પહેલાં પહેલું વેચાણ નોંધ બનાવવાની તારીખ 1/5/2016 રોજ 25,000 માલ 10% વેપારે વટાવે અંકુરાને વેચ્યો. તે જોઈ લઈએ. અંકુરા ખાતે 22,500 એટલાનું વેચાણ છે. 4/5/2016 રોજ 6,500 માલ 25% નફો ચડાવીને વેચ્યો. તો હવે 6,600 ના 25% કરવાના એટલે આપણને મળે 8,250 ટોટલ. જીગર ખાતે 8,250. 6/5/2016 રોજ 7,500 માલ મૂળ કિંમતે હિયાને વેચ્યો. એટલે હિયા લેનાર અને વેચાણ ખાતે જમા, એટલે હિયા ખાતે 7,500. હવે મિત્રો, આપણે પેટ ખતવણી કરી. હવે તો સૌ પ્રથમ તમારે સમજવાનું કે જે વેચાણ નોંધ છે, વેચાણ નોંધનું ટોટલ અહીંયા આગળ 38,250. સૌ પ્રથમ આપણે ઉપરથી ચાલુ કરીએ તો વેચાણ ખાતું પહેલાં બનાવવાનું. વેચાણ ખાતું, એમાં વેચાણ હંમેશા શું થાય? જમા. તો આ ત્રણે ત્રણ રકમ શું થશે? જમા. આની જગ્યાએ તમને ગ્રાહકને તમે માલ વેચો છો એટલે લેનાર ગ્રાહક છે, એટલે ગ્રાહકનું બીજું નામ દેવાદાર. દેવાદારની હંમેશા કઈ બાકી હોય છે? ઉધાર. પણ દેવાદાર આપણે એટલા માટે કહીએ કારણ કે આપણે એમને વેચાણ કર્યું છે, એટલે વેચાણ ખાતે નામ ત્રણેવના અથવા એની જગ્યાએ પરચુરણ દેવાદારો ખાતે લખીએ તો ચાલે. અને ટોટલ 38,250. હવે ખાતા અંકુર, અંકુરા, જીગર અને હિયાનું ત્રણ ખાતા બનાવવાના. તો પહેલું છે જો અંકુરાનું ખાતું, જીગરનું ખાતું અને હિયાનું ખાતું. અંકુરાના ખાતામાં ઉધાર બાજુ વેચાણ ખાતે 22,500, જીગરના ખાતામાં ઉધાર બાજુ વેચાણ ખાતે 8,250, હિયાના ખાતામાં ઉધાર બાજુ વેચાણ ખાતે 7,500. બરાબર, તો આ પ્રમાણે આપણે પેટા નોંધમાં વેચાણ નોંધ જોઈ અને એ પ્રમાણે ખતવણી કરી. મિત્રો, એ એક્ઝામ્પલમાં પેટા નોંધના લગભગ ઓછા એક્ઝામ્પલ પૂછાય છે, પણ તમને જો પેટા નોંધ આગળ આપણે ચેપ્ટર ભણી ગયા એમાં તમે જોઈને પેટા નોંધ લખી શકો અથવા પેટા નોંધ લખીને પછી તમારે એ રીતે એની ખતવણી કરવાની હોય છે. મિત્રો, એક ઉદાહરણ તમને કહું તો કે તમે કદાચ એની જગ્યાએ ખરીદ નોંધ બનાવી, તો પહેલાં ખરીદ નોંધ બનાવી દેવાની અને જે નીચે ટોટલ મળે એને પહેલાં આપણે ખરીદ નોંધમાં ઉધાર બાજુ પર નોંધી દેવાનું, જે વિગતમાં નામ હોય એ પ્રમાણે. બરાબર, ખાતાવહીનું વર્ગીકરણ. ખાતાવહીમાં તૈયાર કરવામાં આવતા ખાતાની સંખ્યાનો આધાર ધંધાના આર્થિક વ્યવહારોના પ્રમાણ પર રહેલો છે. જો ખાતાઓની સંખ્યા પ્રમાણસર હોય તો ખાતાવહીમાં ખાતાવહીનો ચોપડો બહુ દણદાર બનતો નથી, પરંતુ જો ખાતાઓની સંખ્યા વધુ હોય તો ખાતાવહીનો ચોપડો દળદાર એટલે કે ખૂબ મોટો બને છે. જો ખાતાવહીનો ચોપડો એક જ હોય તો ખતવણીનું કામ એક કરતાં વધુ વ્યક્તિ વચ્ચે વહેંચી શકાતું નથી. આ તબક્કે બધા ખાતાને કોઈ આધાર નક્કી કરી જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી દેવામાં આવે છે. ખાતાવહીના ખાતાઓને વિભાગવાર વર્ગીકૃત કરી એક કરતાં વધુ ખાતાવહી રાખવામાં આવે છે, તેને ખાતાવહીનું વર્ગીકરણ અથવા ખાતાવહીનું વિભાગીકરણ કહેવામાં આવે છે. તેને ખાતાવહીના પેટા વિભાગો અથવા પેટા ખાતાવહી પણ કહે છે. આ રીતે ખાતાવહીમાં એક કરતાં વધુ ચોપડાઓ રાખવામાં આવતા હોવાથી હેરફેર સરળ બને છે.
અને કાર્યની વહેંચણી સરળતાથી કરી શકાય છે. કમ્પ્યુટરના આ યુગમાં પેટા ખાતાવહીનું મહત્ત્વ તો રહે જ છે. હવે ખાતાવહીનું વિભાગીકરણ જુદી જુદી રીતે થઈ શકે છે, જે નીચે આપેલ પોઈન્ટ છે. એમાં પહેલું વ્યક્તિઓની ખાતાવહી, બીજું સામાન્ય ખાતાવહી. બરાબર, પહેલું સમજીએ વ્યક્તિઓની ખાતાવહી. હિસાબો રાખવાનો એક હેતુ એ પણ હોય છે કે કોઈ પણ સમયે ધંધાની લેણા અને દેવાની પરિસ્થિતિ ઝડપથી અને સરળતાથી મેળવી શકાય છે. જે વેપારીઓ પાસેથી માલની શાક પર ખરીદી કરવામાં આવી હોય તેવા લેણદારોના ખાતા અને જે વેપારીઓને શાક પર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય તેવા દેવાદારોના ખાતા, આ બંને વ્યક્તિઓના ખાતા છે. ધંધાના માલ અંગેના લેણદારોના ખાતાઓની ખાતાવહી અલગ રાખવામાં આવે છે, તેને લેણદારની ખાતાવહી અથવા ખરીદ ખાતાવહી કહેવાય. તે જ રીતે ધંધાના માલ અંગેના દેવાદારોના ખાતાઓની ખાતાવહી અલગ રાખવામાં આવે તેને દેવાદારોની ખાતાવહી અથવા વેચાણ ખાતાવહી કહે છે. આ ઉપરાંત લેણદારો અને દેવાદારના ખાતા વહીને ધંધાની જરૂરિયાત પ્રમાણે નીચે દર્શાવેલ મુજબ વધુ પેટા વિભાગોમાં વહેંચી શકાય છે. એમાં એક મૂળાક્ષર પ્રમાણે, બીજું વિસ્તાર પ્રમાણે. તો મૂળાક્ષર પ્રમાણે એટલે કે કોઈ વ્યક્તિના નામના આધારે ખાતાવહીને વિભાગીય વિભાજિત કરી શકાય, જેમ કે એ થી એન અને ઓ થી ઝેડ. નામ પ્રમાણે વ્યક્તિના ખાતા અથવા ક થી પ અને ફ થી જ્ઞ સુધીના વ્યક્તિના ખાતા. હવે વિસ્તાર પ્રમાણે એટલે કઈ રીતે મિત્રો સમજીએ? વિસ્તાર પ્રમાણે એટલે આ મુજબ વર્ગીકરણ વેપારીના વેચાણના વિસ્તારને ધ્યાનમાં રાખીને ખાતાવહીનું વિભાગીકરણ થઈ શકે છે. જેમ કે ગુજરાત રાજ્યની વ્યક્તિઓના ખાતા, રાજસ્થાન રાજ્યની વ્યક્તિઓના ખાતા વગેરે. સામાન્ય ખાતાવહી ધંધાના કુલ ખાતાઓ પૈકી માલ અંગેના લેણદાર અને દેવાદારના ખાતાઓ સિવાયના અન્ય વ્યક્તિઓના ખાતા અને બાકીના બધા ખાતાઓ માટે જે અલગ ખાતાવહી રાખવામાં આવે છે તેને સામાન્ય ખાતાવહી તરીકે ઓળખવામાં આવે છે. ખાતાવહીનું વિભાજન નીચે પ્રમાણેના ચાર્ટ પ્રમાણે થઈ શકે. એક વ્યક્તિઓની ખાતાવહી, બીજું સામાન્ય ખાતાવહી, લેણદારોની ખરીદ ખાતાવહી અને દેવાદારોની વેચાણ ખાતાવહી હોય. એમાં મૂળાક્ષર પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, મૂળાક્ષર પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે આપણે આ જે ઉપર પોઈન્ટ સમજાય એ અહીં આગળ વર્ગીકરણ દ્વારા સમજાયેલો છે. હવે મિત્રો આપણે ખાતાની બાકીની વાત કરીએ. બરાબર, તો હું તમને સમજાવી દઉં બેઝિક રીતે. ખાતાની બે બાકી હોય, કારણ કે ખાતામાં આપણે કેટલી એની બાજુઓ કઈ કઈ હોય? ઉધાર અને જમા. બરાબર, ખાતાની બે બાજુ, ઉધાર અને જમા. તો આપણી પાસે કાં તો ઉધાર બાકી હશે કાં તો જમા બાકી હશે. બરાબર, હું તમને એક ઉદાહરણ આપું. અહીંયા આગળ ટોટલ 10,000 છે અને આ બાજુ ખૂટે છે. હવે ટોટલ આ બાજુ જમા બાજુ પર 10,000 આવ્યું એટલે ઉધાર બાજુ આપણે મૂકી દેવાના 10,000. બરાબર, પણ આ બાજુ ખૂટ્યા ને એટલે આ 10,000 જે અહીંયા આગળ મૂક્યા તમે, આ ખૂટ્યા. 10માંથી 10 બાદ કરે એટલે 10 આવ્યા ને. તો આને આપણે સામેવાળે કઈ બાકી છે? જમા બાકી. એટલે ઉધાર બાજુ જે તફાવત મળે એને કહેવાય બા આ લઈ ગયા. એવું પણ કહેવાય. શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. એવું કહેવાય, બાકી આગળ લઈ ગયા. તો આને આપણે જમા બાકી કહીશું. કઈ બાકી કહીશું? જમા બાકી. અને જો આ તફાવત આ બાજુ જમા બાજુ મળ્યો તો એને કહેવાય ઉધાર બાકી. કઈ બાકી? ઉધાર બાકી. તો એ બેઝિક હવે આ થિયરીમાં સમજાયેલું છે. એ જ પોઈન્ટ આ થિયરી વાળો આપણે પહેલાંમાં સમજીએ. મિત્રો બાકીઓની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. Thank you very much.